સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેતલપુરનો યજ્ઞ બહુ પ્રસિદ્ધ છે. જ્યારે યજ્ઞની શરૂઆત થઈ એ વખતે ઘઉંનો બહુ મોટો ઢગલો હતો અને એને દળાવવાનું કામ ચાલુ હતું. એ વખતે ભગવાન ખુદ બધાને ઘઉં આપતા હતા. ત્યારે જેતલપુરની એક વેશ્યા ભગવાન પાસે આવી અને એવું કીધું કે સ્વામિનારાયણ, એ મને પણ તમે ઘઉં આપો. ત્યારે ભગવાને કીધું કે તું એક મણ ઘઉં દળી દે તો હું તારું કલ્યાણ કરીશ. પછી તો તેને પણ ઘઉં આપ્યા, પણ ભગવાને કીધું કે એક શરત છે કે તારે હાથે ઘઉં દળવાના છે. ત્યારે કીધું, વાંધો નહીં ભગવાન, હું મારે હાથે ઘઉં દળીશ. પછી એ પોતાને હાથે એક મણ ઘઉં દળી અને ભગવાન પાસે આવી અને લોટનો ટોપલો ભગવાનના ચરણમાં મૂક્યો અને હાથ બતાવ્યો કે સ્વામિનારાયણ, એ જુઓ મારા હાથમાં આ ફોડલા પડી ગયા. ત્યારે મહારાજે કીધું કે જા, તારું કલ્યાણ થઈ ગયું, હવે તું ચિંતા કરીશ નહીં, આ અમારી મૂર્તિને યાદ કરજે, તમારું નામ લીધા કરજે, અંતકાળે હું તને મારું ધામ આપીશ. જય સ્વામિનારાયણ.